ગુડ મોર્નિંગ એવરી વન એન્ડ વેલકમ બેક મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગની અંદર જે સબ્જેક્ટ છે આપણો બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ એમાં આજે ચેપ્ટર નંબર ચાર આપણે પૂરું કરવા જઈશું લાસ્ટ બે પ્રોબ્લેમ બાકી છે એ સોલ્વ કરીશું એને સોલ્વ કરીને કઈ રીતના એને ડ્રો કરવાના છે પ્રેક્ટિસ કરીને આજે આપણે ચેપ્ટર નંબર ચારને ફાઇનલી પૂરું કરી દઈશું આજનો જે આપણો પ્રોબ્લેમ છે એ છે આપણે અહીંયાનો પ્રોબ્લેમ નંબર ટ્વેન્ટી ઘણા બધા લોકોની કમ્પ્લેન આવતી હતી કે સર થોડું ગુજરાતીમાં કન્ટિન્યુસ કરો તો સારું તો આપણે એનું ઓલ્ટરનેટિવ લઈ આવ્યા છે સોલ્યુશન આવી ગયું છે તમારા પ્રોબ્લેમનું ગુજરાતીમાં હવે પછીના ચેપ્ટર અને હવે પછીનો સિલેબસ કન્ટિન્યુસ કરીશું તો ધ્યાન આપીએ આજના ટૉપિક ઉપર પ્રોબ્લેમ નંબર વીસ ધ્યાનથી સાંભળજો એકદમ ઇઝીલી હવે તમને ખ્યાલ આવશે ગુજરાતીમાં વર્તુળની બહારના કોઈપણ બિંદુ પીમાંથી આપેલ વર્તુળ સેન્ટર ઓ આરને સ્પર્શકો દોરવા ધેટ મીન્સ શું છે એક વર્તુળ આપવું છે વર્તુળની બહારની સાઈડ પોઈન્ટ પી છે જે વર્તુળ આપવું છે એનું સેન્ટર છે ઓ અને એની રેડિયસ છે આર રેડિયસ એટલે શું કહેવાય એને ત્રીજિયા કહેવાય તો પી બિંદુમાંથી જે વર્તુળની બહાર છે એ બે બિંદુમાંથી આપણે સ્પર્શકો દોરવાના છે જો સ્પર્શક કહે તો એક જ લાઈન આવે ટેન્જન્ટ સ્પર્શકો કહે તો ટેન્જન્ટ એટલે તમારે બે એક કરતાં વધારે સ્પર્શકો દોરવા પડે હવે અહીંયા આપણે જોઈશું કે ભાઈ એક કરતાં વધારે એટલે બે સ્પર્શક દોરાય છે કે ત્રણ સ્પર્શક દોરાય છે જેટલા પોસિબલ થશે એટલા આપણે અહીંયા ડ્રો કરીશું ક્લિયર છે આપણને જે વર્તુળ આપ્યું છે એનું સેન્ટર કયું છે તો કે એનું સેન્ટર છે ઓ અને રેડિયસ એટલે ત્રિજ્યા કેટલી છે આર તથા આપણે એ નીચે શું કહી દીધું કે જે વર્તુળ દોરવાનું છે જેનું સેન્ટર ઓ છે બરાબર એની ત્રિજ્યા એટલે કે રેડિયસ કેટલી આપી દીધી આપણને ચાલીસ એમ એમ એટલે વર્તુળની ત્રિજ્યા રેડિયસ આપણને આપી દીધી છે ચાલીસ એમ એમ ક્લિયર એટલે આપણી પાસે ડેટા આવી ગયા આપણે સૌથી પહેલાં એક સર્કલ દોરવાનું છે વર્તુળ દોરવાનું છે પરિઘરની મદદથી જેનો ત્રિજ્યા એટલે કે રેડિયસ કેટલી હશે ચાલીસ એમ એમ ત્યાર પછી એ વર્તુળનું સેન્ટર થઈ જશે ઓ અહીંયા ફિગરમાં ધ્યાન આપજો વર્તુળનું સેન્ટર ઓ આ જે રેડિયસ છે એ થઈ જશે ચાલીસ એમ એમ તથા વર્તુળની બહાર જે આપણે બિંદુ પી લેવાનું છે ઓકે એટલે વર્તુળ દોર એની બહારની સાઈડ તમે કોઈપણ જગ્યાએ બિંદુ પી લઈ શકો છો પણ અહીંયા આપણને ક્વેશ્ચન મેમ શું કીધું છે કે જે બિંદુ પી છે એનું વર્તુળના સેન્ટરથી ડિસ્ટન્સ એટલે બિંદુ પી અને વર્તુળનું સેન્ટર ઓ તો ઓથી લઈને પી વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે નાઇન્ટી mm તો આ રીતના ડેટા લઈને આ ડેટાને કન્સિડર કરીને આપણે સેન્ટર ઓ અને રેડિયસ ચાલીસ mm હોય અને વર્તુળના સેન્ટરથી પોઈન્ટ પી નેવું mm દૂર હોય તે બિંદુ પીમાંથી વર્તુળને ટચ કરીને નીકળે એવો સ્પર્શક ડ્રો કરવાનો છે સ્પર્શક કો ડ્રો કરવાના છે એટલે કે એક કરતાં વધારે સ્પર્શક દોરવા પડશે ઇંગ્લિશમાં શું કહેવાય જો ઇંગ્લિશમાં આપણે એક ક્વેશ્ચન વાંચી લઈએ તો જે ઇંગ્લિશ મીડિયમવાળા છે એને પણ ખ્યાલ આવે ટુ ડ્રો અ ટેન જન્સ ફ્રોમ અ ગીવન પોઈન્ટ પી ઓફ અ સર્કલ સેન્ટર ઓ આર ઇન વિચ ગીવન ડેટા કે ટેક રેડિયસ આર ઇઝ ઇક્વલ ટુ ફોર એમ એમ એન્ડ ધ ડિસ્ટન્સ ઓફ પોઈન્ટ પી ફ્રોમ ધી પોઈન્ટ ઓ ધેટ મીન્સ કે ઓપી વિલ બી ટેકન એઝ અ નાઇન્ટી એમ રેડી આ રીતના તમને ઇંગ્લિશમાં ડેટા આપશે અને ગુજરાતીમાં રીતના આપશે હવે આપણે દર વખતની જેમ એક બ્લેન્ક પેજ લઈ લઈએ છીએ અને એની ઉપર આપણે શું કરીશું પ્રોબ્લેમને ડ્રો કરીશું સ્ટાર્ટિંગમાં સૌથી પહેલાં શું કરવાનું છે તો કે તમારા હાથમાં પરિકર લઈ લેવાનું છે પરિકર લઈને એક તમારું જે પેજ છે સેન્ટર ત્યાં તમારે એક ડોટ મૂકવાનું એટલે આ થઈ ગયો આપણો પોઈન્ટ કયો ઓ ઓકે હવે તમારે પર્રિકર ઉપર ફૂટપતીથી માપ લઈ લેવાનું વર્તુની રેડિયસ ત્રીજા કેટલી આપી છે આપણને ફોર્ટી એમ એટલે કે ચાલીસ એમ એમ ચાલીસ એમ એમને તમે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો કેટલા થાય ચાર સેન્ટીમીટર એટલે તમારે ફૂટપતીની મદદથી પરિકર ઉપર ચાલીસ એમ એટલે કે ચાર સેન્ટીમીટર જેટલું માપ લઈ લેવાનું છે અને ઓ ઉપર પરિકરની અણી મૂકીને તમારું જે વર્તુળ છે પરિકર છે એની આની મૂકીને શું કરવાનું છે તમારે આ રીતનું એક સર્કલ બનાવવાનું ક્લિયર આ સર્કલની રેડિયસ કેટલી હશે ચાલીસ એમ ક્લિયર છે આટલું કરશો એટલે ફાઇનલી તમારી ફિગર કેવી રીતે તૈયાર થશે જોજો આ તમારું ચાલીસ એમ એમનું સર્કલ અને એનું સેન્ટર પોઈન્ટ ઓ ક્લિયર આપણે શું કર્યું સેન્ટર ઓ લીધું ચાલીસ એમ એમની ત્રીજા લીધી અને એક વર્તુળ બનાવી દીધું હવે આપણને શું કીધું છે તો કે અહીંયા જે આપણું પરિકર છે એનું જે સેન્ટર છે સોરી આપણું જે વર્તુળ છે એનું જે સેન્ટર છે એ ઓ છે અને એની બહારના ભાગમાં એટલે આ વર્તુળની બહાર કોઈપણ જગ્યાએ એક પોઈન્ટ પી આપ્યો છે અને એ પોઈન્ટ પી છે ને એ ઓથી અહીંયા પોઈન્ટ પી છે તો ઓથી લઈને પીની વચ્ચેનું આ જે માપ છે એ આપણને કેટલું આપ્યું છે નાઇન્ટી એમ એમ એટલે તમે શું કરશો ફૂટપટી મૂકશો પોઈન્ટ ઓ પર અને ત્યાંથી સીટથી એક લાઈન ખેંચશો ઓકે જમની તરફ અને આ લાઈન કેટલી ખેંચવાની છે તમારે નાઇન્ટી એમ એમ ક્લિયર નાઇન લાઇન કેટલી ખેંચીશું આપણે અહીંયા નાઇન્ટી એમ એમ જેટલી લાઇન ખેંચીશું જ્યાં નાઇન્ટી એમ એમ પટે નાઇન્ટી એમ એમ એટલે કેટલા થાય નવ સેન્ટીમીટર ઓકે ત્યાં આપણે લઈ લેવાનો છે પોઈન્ટ પી આટલી વસ્તુ આપણને ક્વેશ્ચનની અંદર ડેટાની અંદર આપેલી છે અહીંયા તમારે બતાવી દેવાની કે આ છે વર્તુળની રેડિયસ આર ઓકે હવે આપણે શું કરીશું તો કે હવે આપણે સૌથી પહેલાં જે લાઇન ઓપી છે આપણી એનો શું દોરીશું બાયસેક્ટ બાયસેક દેટ મીન્સ શું કરશે એને બે ભાગમાં ડિવાઈડ કરશે એટલે થોડોક કલર ચેન્જ કરીને ક્લેરીફાય કરીએ તમારે પરિકર મૂકવાનું છે ઓ પર આપણે છે ને લાઇન ઓપી છે એનો બાયસેક્ટ બનાવવાનો છે તો લાઇન ઓ પીનો બાયસેક્ટ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ઓ પર પરિકર મૂકીશું અને એપ્રોક્સિમેટલી અહીંયા સુધી પરિકરની પેન્સિલ ખેંચી લાવીશું અને એક ચાપ ઉપર અને એક ચાપ નીચે મારીશું એ જ પરિકરનું માપ રાખીને ચેન્જ કર્યા વગર પરિકરને મૂકીશું પી પર અને એક ચાપ ઉપર અને એક ચાપ નીચે મારીશું આજે આપણે ચાપ માર્યા એ નામ આપવા પડે ઉપર નામ આપી દેવાનું સીવન નીચે નામ આપી દેવાનું સીટુ ક્લિયર ઉપર નામ આપી દઈશું સી વન અને નીચે શું નામ આપીશું સી ટુ ક્લિયર હવે ફૂટપટીને પેન્સિલની મદદથી સી વન સી ટુને શું કરી દઈશું આ રીતના કનેક્ટ કરી દઈશું તમે જેવા લાઇન સી વન સી ટુને કનેક્ટ કરશો બે પોઈન્ટ સી વન સી ટુને કનેક્ટ કરશો એટલે એક લાઇન બનશે લાઇન સી વન સી ટુ એ આપેલી લાઇન ઓ પીને આટલે કટ કરે છે કલર ચેન્જ કરીએ લાઇનને આટલે કટ કરે છે ક્લિયર તો આ જે લાઇન કટ થઈને શું નામ આપી દઈશું સીપી શું નામ આપી દેવાનું છે આ જે લાઇન કટ થઈ સી વન સી ટુ લાઇન ઓપીને જ્યાં કટ કરે છે જ્યાં છેદે છે ઇન્ટરસેક્ટ થાય છે તે નામ આપી દઈશું આપણે સીપી હવે તમારે શું કરવાનું તો કે ફરી પાછું પરિકર લેવાનું અને પરિકરની અણીને મૂકવાનું છે અહીંયા સીપી ઉપર પરિકરની અણીને ક્યાં મૂકીશું પોઈન્ટ સીપી ઉપર અને પરિકરને લાવીશું અહીંયા ઓ સુધી ફરી ઘરની અણીને મૂકીશું સીપી ઉપર અને પેન્સિલને લાવીશું અહીંયા ઓ સુધી અને શું કરીશું આ રીતના એક સર્કલ બનાવીશું ઓકે તમારું પરફેક્ટ બનશે મારું થોડું જગ્યાના લીધે બહાર જતું રહીશું ક્લિયર એક સર્કલ બની ગયું હવે આ જે સર્કલ બની સેન્ટર કયું હશે સીપી હવે તમે ધ્યાનથી જોશો કે મેં જે નવું સર્કલ બનાવ્યું જેનું સેન્ટર છે સીપી અને જેની રેડિયસ કેટલી થાય છે ઓ સીપી જેટલી એ સર્કલ એ જૂના સર્કલને આટલે અને આટલે કટ કરે છે જો ઇન્ટરસેક્ટ થાય છે બે સર્કલ એકબીજા સાથે જૂનું જે ચાલીસ એમ એમવાળું રેડ સર્કલ છે એ સર્કલને આપણે જે નવું સર્કલ બનાવ્યું છે વાયોલેટ કલરનું સીપી સેન્ટર રાખીને એ કટ કરે છે કટ કરે છે પોઈન્ટ તમે જોઈ લીધા ક્લિયર તો અહીંયા એ શું કરે છે એકબીજાને કટ કરે છે તો આ જે કટ કરે છે એ જે પોઈન્ટ છે એને આપણે નામ આપવા પડે આપણે અહીંયા ઓ પી ક્યુ ક્યુ આપી દીધું છે ઓ પી આર આપી દીધું છે તો અહીંયા શું આપી દેવાનું ક્યુ શું નામ આપીશું એટલે અહીંયા પોઈન્ટ ક્યુ ઓકે આર આવી ગયો છે તો અહીંયા નામ શું આપવાનું એસ હવે આપણા સ્પર્શક તૈયાર થઈ ગયા છે હવે તમારે પેન્સિલ અને ફૂટપટી લેવાની અને પોઈન્ટ પીથી લઈને ક્યુ સુધીની આ રીતની લાઇન ખેંચી લેવાની એ જ રીતના પીથી લઈને એસ લગી ના લખીને નામ લાઇન ખેંચી લેવાની તો પોઈન્ટ પીમાંથી બે લાઇન નીકળી એક લાઇન નીકળી પી ક્યુ અને બીજી લાઇન નીકળી પી એસ તો હવે અહીંયા તમે એવું કહી શકો છો કે વર્તુળ જેનું સેન્ટર ઓ છે અને જેની રેડિયસ ત્રીજા ચાલીસ એમ એમ હતી એની બહારની સાઈડ કોઈ પોઈન્ટ પી આપેલું હતું તે પોઈન્ટ પીમાંથી બે સ્પર્શકો નીકળ્યા આપણે શું કર્યું સ્પર્શકો દોરો તો આપણે એક કરતાં વધારે સ્પર્શક દોર્યા એટલે બે થઈ ગયા તો બે સ્પર્શક નીકળ્યા છે એકનું નામ છે પી ક્યુ અને બીજાનું નામ છે પી એસ જે આપેલા વર્તુળને ટચ કરીને પોઈન્ટ ક્યુ અને પોઈન્ટ એસમાં ટચ કરીને જાય છે એટલે કે સ્પર્શ કરીને જાય છે ઓકે એટલે આપેલા વર્તુળની બહારની સાઈડ કોઈ પોઈન્ટ આપ્યો હોય ઓકે આપેલા વર્તુળની બહારની સાઈડ અમુક ડિસ્ટન્સ પર કોઈ પોઈન્ટ પી આપ્યો હોય તો એને ટચ કરીને જતો સ્પર્શક આપણે દોરી શકીએ છીએ આ મેથડથી ક્લિયર છે એકદમ સિમ્પલ પ્રોબ્લેમ છે સૌથી પહેલાં આપણે વર્તુળ દોર્યું સૌથી પહેલાં આપણે શું કર્યું વર્તુળ દોર્યું જેનું સેન્ટર હતું ઓ અને રેડિયસ હતી ચાલીસ એમ ઓકે ત્યાર પછી આપણે થોડુંક જમણી બાજુ ગયા અને પોઈન્ટ પી લીધો ઓથી લઈને પોઈન્ટ પી વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હતું નાઇન્ટી એમ ઓકે એટલે કે નવ સેન્ટીમીટર પછી આપણે જે લાઇન ઓ છે એનો બાયસેક્ટ દોરો એટલે ઉપર નીચે ચાપ મળ્યા તો આપણને સી વન સી પોઈન્ટ મળ્યા એને આપણે કનેક્ટ કર્યું એટલે લાઇન સી વન સી લાઇન ઓ પીને કોઈક જગ્યાએ કટ કરે છે એ કટ કરે છે પોઈન્ટના નામ આપ્યું આપણે સી પી સીપી ઉપર આપણે પરિકર મૂકવું અને ઓ સુધી પેન્સિલ ખેંચી અને એક આખું સર્કલ બનાવ્યું એટલે આપણું એક નવું બીજું સર્કલ બની ગયું ક્લિયર આપણું એક બીજું નવું સર્કલ બની ગયું ક્લિયર છે એ સર્કલ જેવું બન્યું નવું સર્કલ જેનું સેન્ટર છે સીપી એ જૂના ઓ સેન્ટરવાળા સર્કલને કટ કરે છે જ્યાં કટ કરે ત્યાં નામમાં આપણે આપ્યું ક્યુ અને એસ પી અને ક્યુને જોડ્યા લાઈન થોડી આગળ ખેંચી લીધી પી અને એસને જોડીને થોડી લાઈન ખેંચી લીધી તો હવે આપણા નવા સ્પર્શક તૈયાર થઈ ગયા છે પીક્યુ અને પી એસ જે આપેલા ક્વેશ્ચનને સોલ્વ કરે છે ક્લિયર છે બહુ સિમ્પલ છે વિડીયો તમને એટલા માટે મોકલું છું કે તમે એને ફરી પાછા રિવાઇઝ કરી શકો ક્લિયર ઓનલાઈન લેક્ચર લેશું તો લેક્ચર પડે પછી તમારી પાસે એના કોઈ ડેટા રહેશે નહીં પણ આ રીતના જે હું લેક્ચર મોકલું છું એ તમારી પાસે લાઇફ ટાઈમ સેવ રહેશે આપણી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે તમે ભૂલી જાઓ તો ફરી પાછા લેક્ચર શોધીને તમે એને જોઈને એને રિવાઇઝ કરી શકો છો ક્લિયર છે તો સિમ્પલ પ્રોબ્લેમ અહીંયા સોલ્વ થઈ ગયો તમે આ જ પ્રોબ્લેમને ફરી પાછા બીજી રીતના પણ સોલ્વ કરી શકો છો ક્વેશ્ચનમાં જે તમને સેન્ટર ઓ અને જે રેડિયસ ચાલીસ એમ આપી છે એને તમે વધારીને પચાસ એમ કરી શકો છો અને ફરી પાછો પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો ક્લિયર છે ચાલો બીજું આગળ વધીએ એક લાસ્ટ પ્રોબ્લેમ બાકી છે નાનો એવો એના પર ધ્યાન આપીશું પ્રોબ્લેમ નંબર ટ્વેન્ટી વન પ્રોબ્લેમ નંબર ટ્વેન્ટી વનમાં શું કહે છે લાસ્ટ પ્રોબ્લેમ છે આપણો ચેપ્ટરનો પ્રોબ્લેમ નંબર ટ્વેન્ટી વન જેનું કેન્દ્ર ખબર નથી તેવા આર્ક ઓવન ઓ ટુ પરના પી બિંદુએ સ્પર્શક દોરવો ધ્યાનથી સાંભળજો એક આર્ક આપ્યો છે જેનું નામ છે ઓવન ઓ ટુ ક્લિયર એટલે આ રીતનો એક આર્ક આપ્યો છે આપણને જેનું નામ છે ઓ વન અને એની ઉપર કોઈક આટલે પોઈન્ટ પી છે ક્લિયર આ જે આર્ક છે એનું સેન્ટર જે અહીંયા આવે આપણને ખબર નથી છતાં પણ આપણે આ પોઈન્ટ પીમાંથી આ રીતના ટચ કરીને નીકળે એવી લાઈન દોરવાની છે ટચ કરીને લાઈન નીકળે એટલે આપણે એને શું કહીએ છીએ સ્પર્શક ક્લિયર તો આપણને એક આર્ક આપ્યો છે જેનું સેન્ટર આપણને ખબર નથી કેન્દ્ર ખબર નથી એની પર કોઈ બિંદુ પી આવેલું છે તો એનો આપણે શું દોરવાનો છે સ્પર્શક દોરવાનો છે ક્લિયર તો દર વખતની જેમ આપણે શું કરીશું જો આ સોલ્યુશનના ફોટા પર હું તમને લેક્ચર સાથે મોકલી આપીશ ક્લિયર તો આ રીતનું એનું સોલ્યુશન થશે આપણે બ્લેન્ક પેજ ઉપર સરળતાથી સમજીશું ચાલો સૌથી પહેલાં શું કરવાનું તો કે તમારે પરિક્ર લેવાનો વર્તુળ અને તમને જે રીતના સેટ થાય મન થાય એ રીતનો એક આર્ક બનાવી દેવાનો કોઈ પણ માપનો કોઈ ફિક્સ માપ આપવું નથી નામ શું આપી દેવાનું આર્કને ઓ વન ઓ ટુ આર્કને શું નામ આપી દેવાનું વન ઓ ટુ હવે એની ઉપર એક પોઈન્ટ આપ્યો છે આપણને પોઈન્ટ પી ફોર એક્ઝામ્પલ કે અહીં એક પોઈન્ટ આપ્યો છે પોઈન્ટ પી ક્લિયર આટલી વસ્તુ આપણને ડેટામાં આપેલી છે રકમમાં ક્વેશ્ચનમાં આપેલી છે હવે આપણે આ પોઈન્ટ ને ટચ થાય ને એ રીતના લાઇન એટલે કે સ્પર્શક બનાવવાનો છે ક્લિયર ધ્યાનથી જોજો મેથડ બહુ સિમ્પલ મેથડ છે હાથમાં પરિકર લઈ લઉં પરિકરની જે અણી છે તમારી ઓકે એને સૌથી પહેલાં ક્યાં મૂકી દઈશું પોઈન્ટ પી પર મૂકી દેવાની ક્યાં મૂકી દેવાની પરિકરની અણીને પોઈન્ટ પી પર મૂકી દેવાની અને થોડુંક પેન્સિલની અણી ખેંચીને એક ચાપ અહીંયા મારો અને એક ચાપ અહીંયા મારો સિમ્પલ સ્ટેપ છે પરિકરને પોઈન્ટ પી પર મૂકો થોડી પેન્સિલ ખેંચો એટલે કે પરિકરને ખોલો એક ચાપ ડાબી બાજુ મારો એક ચાપ જમણી બાજુ મારો ક્લિયર આ જે ચાપ મારીને નામ આપી દેવું ક્યુ થોડુંક નાના લેટર લખજો તમે અને નામ આપી દેવ ક્યુ અને નામ આપી દેવાનું આર ઓકે નાના અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે હું મોટું શું કામ લખું છું કે તમને ક્લિયરલી દેખાય ઓકે પોઈન્ટ પી પર કરી પરિકર મૂકીને આપણે એક ચાપ ડાબી બાજુ માર્યો જેને નામ આપ્યો ક્યુ ને એક ચાપ આપણે માર્યો જમણી બાજુ જેને નામ આપ્યું આપણે આર હવે આપણે શું કરીશું તો કે હવે આપણે આ જ પરિકરના માપને ઓકે જે સેમ ચાપ માર્યા પી પરથી પી ક્યુ અને પી આર આ બેઉ માપ સેમ હશે મતલબ બેઉના અંતર ડિસ્ટન્સ બેવની વચ્ચે કેવું હશે સેમ હશે શું કર્યું આપણે પી પર પરિક્રમિક ડાબી બાજુ ચાપ માર્યો એ જ માપનો ચાપ આપણે જમણી બાજુ માર્યો ડાબી બાજુ આપણને પોઈન્ટ મળી ગયું ક્યુ અને જમણી બાજુ આપણને પોઈન્ટ મળી લો આર ક્લિયર છે હવે આપણે શું કરીશું નેક્સ્ટ તો કે નેક્સ્ટ આપણે પરિકરને ક્યાં મૂકીશું ક્યુ ઉપર નેક્સ્ટ આપણે પરિકરને ક્યાં મૂકીશું પોઈન્ટ ક્યુ ઉપર ક્લિયર છે અને ફરી પાછા શું કરીશું એક ચાપ ઉપર મારીશું અને એક ચાપ નીચે મારીશું આ ચાપ એટલે તમારે માપ ચેન્જ કરવું પડે એટલે હવે તમે નેક્સ્ટ ટાઈમ જ્યારે અહીંયા ક્યુ પર મૂકો તો એપ્રોક્સિમેટલી તમારે અહીંયા સુધી પેન્સિલને ખેંચી લાવવાની ત્યાર પછી એક ચાપ ઉપર એક ચાપ નીચે ક્લિયર છે અને અહીંયા જે બાજુમાં પોઈન્ટ હતો આપણો આર ક્લિયર ત્યાં ફરી પાછું આપણે ફરીકર મૂકીશું એટલે અને એક ચાપ ઉપર અને એક ચાપ નીચે મારીશું ફરી પાછા બે ચાપ માર્યા એટલે લાઇન કટ થઈ ગઈ સી વન લાઇન કટ થઈને સી વન સી ક્લિયર એને ફરી પાછી આ રીતના જોડી દેવાની ઓકે આટલો ખ્યાલ આવી ગયો અહીંયા સુધીનું ક્લિયર આ રીતનું અડધી ફિગર બની ગઈ છે ફરી પાછી એકવાર આપણે રિપીટ કરી લઈએ શું કર્યું સ્ટાર્ટિંગમાં આપણે તો કે સ્ટાર્ટિંગમાં સૌથી પહેલાં આપણે એક આર્ક બનાવ્યો એનું નામ આપી દીધું આપણે ઓ વન ક્લિયર એની ઉપર કોઈ એટલે પોઈન્ટ પી આપેલો છે કોઈક એની ઉપર પોઈન્ટ પી આપેલો છે એની ઉપર કોઈ પોઈન્ટ પી આપ્યો છે પી પર કરી પરિકર મૂકીને એક ચાપ ડાબી બાજુને એક ચાપ જમણી બાજુ માર્યો દો એનું નામ આપ્યું આપણે ક્યુ અને આ બાજુ નામ આપી દીધું આપણે આર ત્યાર પછી આપણે ક્યુ પર પરિકર મૂકીને અહીંયા સુધી પેન્સિલ લાવીને એક ચાપ ઉપર એક ચાપની છે આર પરિકર મૂકીને અહીંયા એ જ માપનો ચાપ ઉપર એક ચાપની છે ચાપ કટ કરે ત્યાં નામ આપી દીધું આપણે સીવન અને સીતુ ચાપ કટ કરે ત્યાં નામ શું આપી દીધું આપણે સીવન સીતુ આ સીવન સીતુને તમે જોડશો એટલે પરફેક્ટલી પોઈન્ટ પીમાંથી પાસ થશે થોડુંક કરેક્શન કરી લઈએ ઓકે જે આપણે સીવન સીતુ લીધા હતા ને તમે કનેક્ટ કરશો એટલે એક્ઝેક્ટલી એ પોઈન્ટ પીમાંથી પાસ થશે ક્લિયર છે ત્યાં ભાઈ તમારે શું કરવાનું તો કે અહીંયા પોઈન્ટ પી ઉપર ફૂટપતિ મૂકવાની અને એક્ઝેક્ટલી લાઇન સી વન સી ટુને ડિગ્રી એ હોય એવી લાઈન દોરવાની આ રીતની એક્ઝેક્ટલી સી વન સી ટુને નાઇન્ટી ડિગ્રીએ એટલે કે પરપેન્ડિક્યુલર કાટખુંને એક લાઇન દોરવાની આ જે આપણે લાઇન દોરીશું એને સપોઝ આપણે નામ આપી દઈએ લાઇન એ બી તો આ જે લાઇન છે એ એ આપણો સી વન જે આપણે લાઇન દોરી છે સી વન એને નાઇન્ટી ડિગ્રી હશે પરપેન્ડિક્યુલર હશે કાટખૂને હશે અને એવું કહેવાશે કે જે આપણને આર્ક આપેલો હતો ચાપ આપેલો હતો ઓવન ઓ એનો સ્પર્શક એટલે કે એનો ટેન્જન્ટ છે ક્લિયર છે તો આ રીતના તમે કોઈ એક આર્ક આપેલો હોય આપણને આ રીતના આપણને કોઈ એક આર્ક આપ્યો હોય અને એનું સેન્ટર આપણને ખબર ન હોય કેન્દ્ર ખબર ન હોય ને એની ઉપર કોઈ પોઈન્ટ પી આપેલો હોય તો એનો આપણે સ્પર્શક દોરી શકીએ છે ક્લિયર છે તો આની સાથે આપણું ચેપ્ટર નંબર ચાર અહીંયા પૂરું થાય છે નેક્સ્ટ જ્યારે આપણો લેક્ચર આવશે ત્યારે આપણે નેક્સ્ટ જ્યારે આપણો લેક્ચર આવશે ત્યારે આપણે ચેપ્ટર નંબર ને આગળ વધારીશું તો આજના બે પ્રોબ્લેમ છે એનો ફોટો ગુજરાતીમાં અને જે સોલ્યુશન છે એ તમારા ગ્રુપમાં આવી જશે પ્રેક્ટિસ કરજો કમ્પ્લીટ કરજો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાછા મળીશું થેન્ક યુ